અને શ્રી રામાનુજાચાર્યએ કર્યું એવું જે વ્યાસ સૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રી ભગવદ્ ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું અને એ સર્વે શાસ્ત્રને વિશે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન જે તે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી એવી રીતે તે સર્વે સસ્શાસ્ત્રનું રહસ્ય છે અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મા જ્ઞાને સહિત જે ગણો સ્નેહ તે ભક્તિ જાણવી અને શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ્ય જાણવું અને જીવ માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ અને જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુસરખો સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ અભેદ અજર અમર ઇત્યાદિક છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવો અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધિત તેમને વિશે અહમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે એમ તે જીવને વિશે પણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વે જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા અને તે ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવા નામે જાણવા અને રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામે જાણવા અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવા નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બલભદ્રાદી કે યોગ્ય કરીને હોય તો તે નામે કહેવાય છે એમ જાણવું